બોલો ભારત માતા કી હું છું ગુજરાત હું છું ગુજરાત અમિતભાઈ તું આગળ વડો અમિતભાઈ તું આગળ વડો મિત્રો દુનિયાની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ મહોદય માનનીય આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપની વચ્ચે આવ્યા છે. મેં અગાઉ કહ્યું તેમ એક સુકન્યાળ આપણા ગુજરાતના પનોતા પુત્ર આ દેશની અંદર વિશ્વની અંદર જેમનું નામ ના બોલાય છે એવા માનનીય આદરણીય અધ્યક્ષ મહોદય અમિતભાઈ શાહ સાહેબને તાળીના ગડગડાટથી આપણે સન્માન કરીએ. મિત્રો તાળીના ગડગડાટથી. મિત્રો ભારત દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે ત્યારે આપણી ગુજરાત રાજ્યની અંદર 150+ જે આપવાની આ ભારતીય જનતા પાર્ટીની જે માનનીય અધ્યક્ષ મહોદય સાહેબની જે વાણી છે એને 151મી સીટ મહુવાની આપણે સાર્થક કરીને આપવાની છે મિત્રો. ત્યારે એમને તાળીના ગડગડાટથી પાછા સન્માન કરીએ મિત્રો. પાછા આપણે સન્માન કરીએ મિત્રો. મિત્રો એમનો સન્માન કરતા મારી ગદગદ છાતી ફૂલી જાય છે મિત્રો. ગદગદ છાતી ફૂલી જાય છે. એમની સાથે જે મને કામ કરવાનો અવકાશ મળ્યો છે મિત્રો, એમણે જે મને દિશા સૂચન કરી 2002-07 સુધીમાં, તમને મેં કહ્યું તેમ આ દેશના વડાપ્રધાન નું જયારે આપણે પગલું પડેલું, એ યુગ પુરુષનું પગલું પડેલું, અને એ પૂર્ણા નદી હતી, પહેલા પણ હતી, અને તે પૂર્ણા નદી પર એક કંજોર વડિયાના પુલનું ખાતમુહૂર્ત કરવા દેશના વડાપ્રધાન આવેલા, અને 7 જેટલા પુલો આ નદી પર બંધાઈ ગયેલા મિત્રો. એમનું માર્ગદર્શન હતું મિત્રો. એમની સાથે કામ કરવાનું જે મને અવકાશ મળેલો મિત્રો, એના કારણે આ વિસ્તારની અંદર આ 5 વર્ષમાં 1650 કરોડ રૂપિયા ગુજરાત સરકારની તિજોરીમાંથી આપણે વિકાસ માટે લઈ આવ્યા છે મિત્રો. ત્યારે એમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ, અને આદિવાસી વિસ્તારનો સમાજ એમની સાથે અને એમની પડખે છે એમ બે હાથ ઊંચા કરીને આપણે એમને પ્રતિસાદ આપીએ મિત્રો. બે હાથ ઊંચા કરીને પ્રતિસાદ આપીએ મિત્રો. મિત્રો એમને સાંભળવાના છે એટલે વધારે સમય લેતો નથી. સમગ્ર ડાયસ પર બેઠેલા મિત્રોને આપણે તાળીના ગડગડાટથી સન્માન કરીએ. અસ્તુ ભારત માતા કી જય. 170 મહુવા વિધાનસભામાં આપણી વચ્ચે જયારે આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ પધાર્યા છે ત્યારે એમના સ્વાગત માટે હું સૌ પ્રથમ સંગઠનના હોદ્દેદારોને વિનંતી કરીશ. તો શ્રી દિલીપસિંહભાઈ રાઠોડ, અજીતભાઈ હળપતિ, ભરતભાઈ દવે, જીગરભાઈ નાયક, હેમંતભાઈ ચૌધરી, શૈલેષભાઈ પટેલ, નીલાબેન પટેલ, ટ્વિંકલભાઈ પટેલ, વિકેશભાઈ ગામિત, અલ્પેશભાઈ ચૌધરી અને પરીક્ષિતભાઈ દેસાઈ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ વહીવટી હોદ્દેદારો શ્રી સુરેશભાઈ પટેલ, લલિતાબેન પટેલ, રાકેશભાઈ પટેલ, મનીષાબેન ચૌધરી, તુષારભાઈ પટેલ, રોશનીબેન પટેલ, દિગેન્દ્રભાઈ પટેલ, મગનભાઈ હળપતિ, રમેશભાઈ એન પટેલ અને બાલુભાઈ કે પટેલ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ સહકારી આગેવાનો શ્રી રાજુભાઈ પાઠક, શ્રી નરેશભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, માનસીભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, શ્રી ઉદયભાઈ દેસાઈ, ભાવેશભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ વાસિયા શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ સામાજિક આગેવાનો શ્રી ભગવાનભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, શ્રી જનકભાઈ દેસાઈ, જયંતિભાઈ પ્રભુભાઈ પટેલ, નરોત્તમભાઈ પટેલ, પ્રકાશભાઈ બી નાયકા, દિનેશભાઈ ચૌધરી,
મોહમ્મદ ભાઈ પઠાણ, ઠાકોરભાઈ હળપતિ અને હિતેશભાઈ નાયક આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ નું સ્વાગત કરશે. ભારત માતા કી જય. હવે આપણા 170 મહુવા વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર માન્ય શ્રી મોહનભાઈ ઢોડિયાજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નું સ્વાગત કરશે. શ્રી માનસીભાઈ પટેલ સહકારી આગેવાન અને મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી આપણને માર્ગદર્શન આપશે. શ્રી માનસિંહભાઈ પટેલ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં આવી રહી છે એવા સમયે આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આપણા સહકારી આગેવાન આદરણીય મુરબ્બી શ્રી અમિતભાઈ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રાઠોડભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ નરેશભાઈ, વિધાનસભાના ઉમેદવાર ભાઈ શ્રી મોહનભાઈ, મંચસ્થ મહાનુભાવો અને અત્રે ઉપસ્થિત આપ સૌ કાર્યકર વડીલો, મિત્રો અને બહેનો, મિત્રો, વિધાનસભાની ચૂંટણી જયારે અંતિમ તબક્કામાં છે ત્યારે આપણા આદરણીય અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ આપણી વચ્ચે માર્ગદર્શન કરવા આવે છે ત્યારે આ રાજ્યના અને આપણા વિભાગના વિકાસની જે પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. તેની સાથે સહકારી ક્ષેત્ર સાથે અમે બધા જોડાયેલા છે એટલે સુગર ફેક્ટરી પણ આપણી મહત્વની ઇન્ડસ્ટ્રી છે. તમામ સહકારી સંસ્થાઓ યોગ્ય રીતે ચાલે એનું માર્ગદર્શન હંમેશ માટે આદરણીય શ્રી અમિતભાઈનું રહેલું છે. સુગર ફેક્ટરીના જે મહત્વના પ્રશ્નો હતા એ પ્રશ્નો પણ સુપેરે ઉકેલ આવે એ દિશામાં ભારપૂર્વક સરકાર સાથે મસલત કરીને આપણને માર્ગદર્શિત કરીને એ પ્રશ્નોનો ઉકેલ કર્યો છે એવા રાષ્ટ્રીય અધ્યક્ષ આપણી વચ્ચે આવે છે ત્યારે આપ સૌ વતી, તાલુકા વતી, તાલુકાના તમામ સહકારી કાર્યકરો વતી હું એમનું સ્વાગત કરું છું. આભાર, જય. આભાર માનસીભાઈ. હવે આપણે સૌ જેમને સાંભળવા માટે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા ભારતની રાજનીતિના ચાણક્ય અને કુશળ સંગઠન કરતા અને જેમના પગલા ભારત દેશના જે પણ રાજ્યમાં પડ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું કમર ખીલ્યું છે એવા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા સૌના રાણીલા શ્રી અમિતભાઈ શાહ સાહેબને હું વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપે. શ્રી અમિતભાઈ શાહ સાહેબ. ભારત માતા કી જય. કેમ ભાઈ મહુવાવાળા જરા ઢીલું ઢીલું બોલો છો બધા. નરેન્દ્રભાઈ ભરૂચમાં છે એમને ખબર પડી જોઈએ મોહનલાલ ઢોડિયાને જીતાડવા માટે ભાજપ વાળા ભેગા થયા. મારી સાથે બંને હાથ ઉઠાઈ વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી જય. ભારત માતા કી જય. મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન દિલીપસિંહજી રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી, જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી અશ્વિનભાઈ પટેલ, આપણા
ઉમેદવાર અહીંના જ સ્થાનિક ઉમેદવાર ભાઈ શ્રી મોહનભાઈ ઢોળિયા, સુમૂલ ડેરીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી રાજુભાઈ પાઠક, સુરત બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, સમગ્ર ખાણ ઉદ્યોગને જેમને એક નવી દિશા આપી છે એવા માજી સાંસદ અને સહકારી આગેવાન ભાઈ શ્રી માનસિંહભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ, મહુવા તાલુકા ભાજપના અધ્યક્ષ જીગરભાઈ નાયક, વાલોર ભાજપના અધ્યક્ષ ટ્વિંકલભાઈ પટેલ, બારડોલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહુવા મતક્ષેત્રના પ્યારા ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવાન મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણી ઘણી આગળ વધી ગઈ. 9મી તારીખ અને 14મી તારીખે ગુજરાતની જનતાએ નક્કી કરવાની છે કે આવનારા 5 વર્ષ સુધી આ ગુજરાતનું શાસન કઈ પાર્ટીના હાથમાં રહેશે, કઈ વ્યક્તિના હાથમાં રહેશે. અને એટલા માટે આજે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સંદેશો લઈ ગામે ગામ ગલીએ ગલીએ ફરવા નીકળ્યા. જ્યારે આપણે ચૂંટણીની વાત કરીએ છીએ ત્યારે ચૂંટણીનો કોઈ એજન્ડા હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ભાઈ કહો, જરા જોરથી બોલો, હોવો જોઈએ કે ના હોવો જોઈએ? તો પછી આ કોંગ્રેસી આવે તો પૂછજો કે ચૂંટણીનો એજન્ડા શું છે. રાહુલ બાબા આવ્યા હતા? નથી આવ્યા? હજી આવશે. આવે તો પૂછજો ચૂંટણીનો એજન્ડા શું છે. કોંગ્રેસ વાળાનો ચૂંટણીનો એજન્ડા જ ખબર હજી સુધી નથી પડતી શું છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતનો વિકાસનો એજન્ડા લઈ ગુજરાતની 6.5 કરોડ જનતાના આશીર્વાદ લેવા માટે આજે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. એક બાજુ કોંગ્રેસ પાર્ટી જાતિવાદનું ઝેર ફેલાવું, અલગ અલગ સમાજો, અલગ અલગ સમુદાયો, અલગ અલગ વર્ગોની વચ્ચે ઝઘડા, ટંટો, પ્રસાદ, વિખવાદ એના આધાર પર રાજકીય રોટલા શેકવા નીકળી છે. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી વિકાસના નામ પર વોટ માંગવા, પરંતુ કોંગ્રેસના પેટમાં તેલ રેડાય. હમણાં રાહુલ બાબા ગુજરાતમાં બહુ ફરવા આવે છે. પૂછતા હતા, નરેન્દ્રભાઈ બતાઈએ 3.5 સાલ મેં ક્યાં હુઆ? અરે ભૈયા જરા ધીરે બોલો, ધીમે બોલો ભાઈ, ધીમે બોલો. હવે રાહુલ બાબા નરેન્દ્રભાઈ નો હિસાબ પૂછે બોલો. રોજ એક ટ્વીટ કરે છે, રોજ એક ટ્વીટ. આજે 5મું ટ્વીટ ઠોકી દીધું. સવારના પોરમાં ટ્વીટ કરે. ભાઈ રાહુલ, હું બધા ટ્વીટનો જવાબ આપવા તૈયાર છું. એકવાર હાથમાં કાગળિયું રાખ્યા વગર આ બધા ટ્વીટ એકવાર બોલી જાવ જોજો. હમણાં હું ધાંગધ્રા ગયો હતો તો ધાંગધ્રાના એક કોંગ્રેસના આગેવાન ભાજપમાં જોડાયા. તો મેં પૂછ્યું, લા ભાઈ તું કેમ ભાજપમાં જોડાય છું? કે સાહેબ, અમે મળવા ગયા, એમને ધાંગધ્રા બોલતા નતું આવડતું, પછી આ શું ગુજરાતનું કલ્યાણ છે? મિત્રો, રાહુલ ગાંધીએ ગુજરાતના વિકાસનો હિસાબ માંગ્યો છે. પહેલા હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું, કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું, અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. જયારે ચૂંટણીના મેદાનમાં જઈએ છીએ ત્યારે 5 વર્ષના પાઈ પાઈનો હિસાબ, મિનિટે મિનિટનો હિસાબ લઈને જઈએ. હું તો હિસાબ આપી દઈશ. આજે
કહવાની જનતાને હિસાબ આપીને જઈશ પણ પહેલા રાહુલજી હું તમારી જોડે હિસાબ માંગવા માંગુ છું 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર આ દેશમાં હતી તમે ગુજરાત માટે શું કર્યું એનો હિસાબ આપો આપો જોઈએ કે નહીં આપો જોઈએ કે નહીં મિત્રો આ આપની સુગર ફેક્ટરીઓને જ્યારે કોંગ્રેસ માતા ત્યારે ઇન્કમ ટેક્સનું લઠ્ઠું ગાલીને ગયા છે નરેન્દ્રભાઈ આયા ત્યારે નીકળ્યું ત્યારે નીકળ્યું હતી જૂનું તો બાકી છે મોહનલાલ રોજ મારો ધપ્પો પકડે છે મેં કહું મોહનલાલ આ તો કોંગ્રેસના ટાઈમનું છે પણ કે સાહેબ કોંગ્રેસના ટાઈમનું હોય જે ટાઈમનું આપણા આદિવાસીઓનો જવાબ કરી આપો મિત્રો નરેન્દ્રભાઈએ ઇન્કમ ટેક્સનો સવાલ હલ કરી નાખ્યો અને જૂનું જે ઉધાર મૂકીને ગયા છે એ પણ થવાની તૈયારીમાં છે મિત્રો ભારતીય જનતા પાર્ટી અહીંયા એક બાજુ વિકાસ કરતી હતી અને કોંગ્રેસ પાર્ટી વિકાસમાં રોડા વેપ નાખતી અને એના કારણે ગુજરાતનો વિકાસ રોકાતો હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે નર્મદા યોજના આટલા વર્ષો સુધી કોના કારણે પેન્ડિંગ રહી ગુજરાતની ઓઇલ અને ગેસની રોયલ્ટી 8000 કરોડ રૂપિયાની રોયલ્ટી મિત્રો 8000 કરોડ રૂપિયાની રોયલ્ટી કોંગ્રેસ ત્યાં મંજૂર નતા કરતા નરેન્દ્રભાઈ આયા ગુજરાતને 8000 કરોડ રૂપિયાની રોયલ્ટી મળવાની શરૂઆત એમ્સ નથી મળતી નરેન્દ્રભાઈએ એમ્સ આપી 1200 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગ આપ્યા બુલેટ ટ્રેન આપી અનેક પ્રકારના નવી 33 નાની મોટી ટ્રેનો આપી ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યો અને ગ્રાન્ટની અંદર અધધ કહેવાય એવો વધારો કર્યો મિત્રો કોંગ્રેસનું શાસન હતું 13મું નાણાં પંચ આવ્યું 13માં નાણાં પંચની અંદર ગુજરાતને 63000 કરોડ રૂપિયા મળતા હતા આ બધા બોલો મિત્રો કેટલા મળતા હતા ફરી એકવાર બોલો કેટલા મળતા હતા નરેન્દ્ર મોદીની સરકાર થઈ તમારા આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સરકાર થઈ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 14માં નાણાં પંચની અંદર 63000 કરોડથી વધારી ગુજરાતના 1,58,000 કરોડ રૂપિયા કરવાનો અને રાહુલ બાબા તમે અમારો હિસાબ માંગો છો રોજ અહીંયા રહી ગુજરાતમાં ફરતા ફરતા રોજગારી 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 કરે છે રાહુલભાઈ અમેઠીમાંથી 13672 લોકો રોજગારી માટે આ સુરતમાં આવી ગયા છે પહેલા એનું ઠેકાણું પાડો પાડું જોઈએ કે ના પાડું જોઈએ ભાઈ પાડું જોઈએ કે ના પાડું જોઈએ આ વિકાસની વાત કોંગ્રેસ કરે મિત્રો 2 મહિના પહેલા હું અમેઠી ગયો ત્યાંની કલેક્ટર ઓફિસનું ભૂમિપૂજન 70 વર્ષ પછી હું મારા હાથથી કરીને આવ્યો છું કલેક્ટર ઓફિસ નથી પબ્લિક હેલ્થ સેન્ટર નતું કલેક્ટર ઓફિસ નથી અને અહીંયા એ વિકાસનો હિસાબ માંગે છે ભાઈ કાલે જ પરિણામ આવી ગયું યુપીમાં ખબર પડી ને મહુવાને સુપડા સાફ સોરમાંથી એકે જગ્યાએ ખાતું ના ખુલ્યું મ્યુનિસિપલ કોર્પોરેશન જવા દો અમેઠીની મ્યુનિસિપાલિટી પણ એ હારી ગયા અહીંયા આટા મરવાની જગ્યાએ અમેઠી ગયા હોત તો કઈક ભલું થાક ના થાત તો ભાઈ અહીંયા આટા માર્યા એમાં અમેઠી એ ગયું હવેલી લેવા જતા વડોદરું ખોયું મિત્ર કોંગ્રેસ પાર્ટીને શું થયું છે મને ખબર નથી પડતી એટલા એટલા જુઠાણાઓ એમને અહીંયા ચલાયા છે જે જુઠાણાઓ દેશભરની અંદર આજે કોંગ્રેસથી આબરૂ નીચી કરવાનું કામ કરે છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2002 થી 2014 સુધી અને 14-17 સુધી આ રાજ્યના ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી બેલ્ટના કલ્યાણ માટે અનેક પ્રકારના કામો કર્યા છે બંધારણની અંદર આપના બંધારણના ઘડવૈયાઓએ આદિવાસી સમાજ માટે એક અધિકાર આપ્યો હતો કે જયારે બજેટ બનતું હોય રાજ્યનું બનતું હોય એ વખતે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તાર માટે એમના વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી કરવી જોઈએ પરંતુ નરેન્દ્રભાઈ જ્યાં સુધી મુખ્યમંત્રી ના બન્યા
આઝાદી થી અત્યાર સુધી ક્યારેય આ કોંગ્રેસ થી આવો બજેટ ની ફાળવણી નથી કરી, ક્યારેય નહીં હો, અડધીએ નહીં. નરેન્દ્રભાઈ આયા એમને આદિવાસી વસ્તી કરતા પણ વધારે પ્રતિશત બજેટ ની ફાળવણી કરવાની શરૂઆત નરેન્દ્ર મોદી. અને એના માટે નરેન્દ્રભાઈએ ડિટેલ પ્લાનિંગ કર્યું, આદિવાસી વ્યક્તિનો વિકાસ થાય, આદિવાસી યુવાન અને મહિલાનો વિકાસ થાય, આદિવાસી ગામનો વિકાસ થાય, આદિવાસી વિસ્તારનો વિકાસ થાય, સમગ્ર વિકાસ આદિવાસી વિસ્તારનો થાય એના માટે વનબંધુ કલ્યાણ યોજના લઈ નરેન્દ્રભાઈ આવ્યા. મિત્રો, વનબંધુ કલ્યાણ યોજના મકાન, વીજળી, આરોગ્ય, રસ્તા, રોજગાર, શિક્ષણ, અનેક પ્રકારની સુવિધાઓ આ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી આવી અને અત્યાર સુધી 2017 સુધી 67,000 કરોડ રૂપિયા વનબંધુ યોજનાના માધ્યમથી આદિવાસી ભાઈઓના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે. હું હિસાબ માંગવા માંગુ છું ભાઈ તુષાર ચૌધરીનો પણ, એ પણ રહ્યા છે ને બધા 10-15 વર્ષ સુધી સત્તામાં રહ્યા છે કે નહીં, ભાઈ કહો રહ્યા છે કે નહીં? મહુવાવાળા આવે તો પૂછજો જરા, 15 વર્ષ શું કર્યું કહો, હિસાબ આપવો જોઈએ કે નહીં? કેવી કેવી યોજનાઓ લાવતા, આદિવાસી ભાઈઓને બકરો આપે, બકરી આપતા, આદિવાસી ભાઈને કુકડો આપે, હવે ગામમાં જઈને બકરોનો કુકડો આપે, 2-4 નેતાઓ હોય, એકાદ બે ઓફિસર હોય, પોલીસ વાળો તો હોય તે હોય, કાર્યક્રમ સરસ થાય, બેનના હાથમાં કુકડો પકડાવે, ભાઈના હાથમાં બકરો પકડાવે અને બરોબર સરનામું પૂછી લે ક્યાં રહો છો, જેવી સાંજ પડે ગાડી લઈને ઘરે પહોંચી જાય, બકરો ને કુકડો સવારે તો પેલો હતો ત્યાંનો ત્યાં. ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિકાસ માટે એક નવી કલ્પના સમગ્ર દેશની અંદર મૂકી અને સંસ્થાગત વિકાસ, ઇન્સ્ટિટ્યુશનલ વિકાસ કરવાની શરૂઆત કરી. 34 એકલવ્ય નિવાસી શાળાઓ ભારતીય જનતા પાર્ટી આદિવાસી બાળકો માટે બનાવી, 43 કન્યા નિવાસી શાળાઓ બનાવી અને 2 નવી સૈનિક સ્કૂલો ખોલી 2.25 લાખ વિદ્યાર્થીઓને નિવાસ સાથે ભણવાની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. અમે બકરાને કુકડા વાળું નથી કર્યું ભાઈ, આ બાળક ભણે ને એટલે એને નોકરી મળે અને નોકરી મળે એટલે એક આદિવાસી પરિવારનું કલ્યાણ થાય. 17 લાખ આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આદિવાસીઓ માટે એક પણ યુનિવર્સિટી ગુજરાતની અંદર નથી, આપણા સ્વાતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડી નર્મદા જિલ્લામાં આદિવાસી યુનિવર્સિટી બનાવવા માટે 1,000 કરોડ રૂપિયા આપવાનું કામ કર્યું. 2 લાખ આદિવાસી યુવાનોને, 9 લાખ આદિવાસી યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી નોકરી મળે એવી વ્યવસ્થા કરી. આજ કોઈ ડ્રાઈવર બન્યું છે, કોઈ પ્લમ્બર બન્યું છે, કોઈ વાયરમેન બન્યું છે, કોઈ ડ્રીપ અને સ્પ્રિંકલર ને બેસાડવાની ટેકનિક શીખીને ખેતરમાં રોજગારી મેળવે છે. 9 લાખ યુવાનોને ગરીબાથી બહાર કાઢવા માટે સ્કિલ ડેવલપમેન્ટની યોજના ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. અને એ 9 લાખ યુવાનો માટે ભરતી મેળા દ્વારા 600 ભરતી મેળાઓ કર્યા અને કેવળ બે વર્ષમાં 2 લાખ આદિવાસી યુવાનોને સરકારે નોકરી આપવાનું કામ કર્યું છે. મિત્રો, આ ઉદ્યોગોની અંદર, ધંધાઓની અંદર, નિશાળોની અંદર, કોલેજોની અંદર આદિવાસી યુવાનની ભરતી થાય એ દિશામાં આગળ વધ્યા. 5 લાખ થી વધારે આદિવાસી ખેડૂતોને, 5 લાખ થી વધારે આદિવાસી ખેડૂતોને બીજ અને ખાતર આપવાનું કામ કર્યું. 100% આદિવાસી ગામોને પાક્કા રોડ થી જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો ભાઈઓ બેઠા છો, તમારા ગામમાં 24 કલાક વીજળી આવે છે કે નહીં? જરા સાચું કહેજો, જરા જોરથી બોલો, આવે છે કે નહીં? કોંગ્રેસના રાજમાં આવતી હતી? તો તુષારભાઈ આવે તો હિસાબ માગશો કે નહીં માગવા? કે ભાઈ અંધારું કેમ હતું, ભાજપવાળાએ અજવાળું કર્યું, તમે શું કરતા હતા, માગવો જોઈએ કે ના માગવો જોઈએ? દરેક આદિવાસી ગામની અંદર 24 કલાક અનઇન્ટરપ્ટ વીજળી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. મિત્રો,
6 લાખ એકર જમીનની સિંચાઈ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું અને કેવળ 75% થી વધારે આદિવાસી ભાઈઓ બહેનો રહેતા હોય એવા એરિયામાં, એટલે સંપૂર્ણ આદિવાસી એરિયામાં 100 નવા સબસ્ટેશન વીજળીના બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું અને 1,66,661 લોકોને આ 2 વર્ષની અંદર મફત ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. મિત્રો, 5 લાખ આદિવાસી બહેનોને પોતાના ઘર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મોદીજીના નેતૃત્વમાં આપ્યા. 15,000 ચેકડેમો બનાવ્યા અને 6,83,000 આદિવાસી ભાઈઓને કેન્સર, હૃદયરોગ, સિકલ સેલ આ પ્રકારની ગંભીર બીમારીઓમાંથી બચાવીને આજે ફરીવાર પોતાના જીવનના રસ્તા પર ચડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. 5 જિલ્લાઓની અંદર 300 બેડવાળી મેડિકલ કોલેજ નવી બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે શરૂ કર્યું છે અને એના માટે શરૂઆતથી 200 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે. મિત્રો, અમે નવા જિલ્લાઓ બનાવ્યા. કોંગ્રેસના રાજમાં જિલ્લાઓ બનતા એ વખતે જુદા જુદા વિભાગમાં બનતા, ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાઓ બનાવ્યા. હું નામ બોલું છું, ધ્યાનથી સાંભળજો મિત્રો. દાહોદ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી અને મહીસાગર, આ બધે બધા જિલ્લાઓ આદિવાસી વિસ્તારના જિલ્લાઓ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું જેથી વિકાસ આદિવાસી ગામોની અંદર નીચે સુધી પહોંચી શકે. લગભગ 1,04,000 અહીંયા માતાઓ બહેનો બેઠી છે મારી. 1,04,000 માતા બહેનોને ગાય અને ભેંસ આપી ડેરી સાથે જોડી રોજગારી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને મિત્રો, વર્ષોથી આદિવાસી ભાઈ જંગલની અંદર રહે, ખુલ્લી પડેલી જમીન ખેડે, પોતાનું પેટિયું રળવાનો પ્રયાસ કરે, પણ એની જોડે સનદ નથી, માલિકી નથી, સંપત્તિ નથી. નરેન્દ્ર મોદીની સરકાર બની, ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 87,000 આદિવાસી ખેડૂતોને 13,00,000 એકર જેટલી જમીન એના નામે પટ્ટો આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. હવે તમે કહો, એકવાર એક બાજુ બકરાને કુકડાવાનો વિકાસ અને બીજી બાજુ આ 67,000 કરોડ રૂપિયાનો વિકાસ કોણે કર્યો કહેવાય? ભાઈ મને સાચું કહ્યું, તમે જરા જોરથી બોલો, કોણે કર્યો કહેવાય? મિત્રો, નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં બન્યા પછી આ દેશનું સન્માન દુનિયામાં વધારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. પહેલા કોંગ્રેસની સરકાર હતી, રોજ પાકિસ્તાની આતંકવાદીઓ આલિયા માલિયા જમાલિયા ઘૂસતા હતા અને આપણા જવાનોને મારીને પાછા ભાગી જતા હતા, કઈ નથી. નરેન્દ્રભાઈની સરકાર બની, એક દિવસ સવારના પોરમાં ઉરીની અંદર પાક પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યો, આપણા 13 જવાનોને જીવતા સળગાવી દીધા. સમગ્ર દેશની અંદર અરેરાટી, ધિક્કાર, ગુસ્સો, હતાશા, બધા કે હવે શું થશે. બધાના મનમાં હતું કે નરેન્દ્રભાઈ એકાદ સ્ટેટમેન્ટ આપશે અને વાત પૂરી થઈ જશે. પરંતુ મિત્રો, આ વખતે મનમોહનસિંહની સરકાર નહોતી, આ વખતે તમારી બનાવેલી નરેન્દ્ર મોદીની સરકાર હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. 10 દિવસની અંદર આપણા સેનાના જવાનો સવારના પોરમાં ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી બદલો લઈ ભારત માતાથી જય કરતા પાછા આવ્યા અને પાકિસ્તાને આખા દુનિયામાં નીચા જોવાનું થયું અને એની સામે રાહુલ ગાંધી પ્રૂફ માંગતા હતા. બોલો કે કોણે જોયું છે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક? અરે રાહુલભાઈ, એમને શું જોડે લઈ જાય? રાહુલભાઈ, સરહદ પર લડતા જવાનોની વીરતા નો તો તમે જરા મલાજો રાખો. મિત્રો, પી ચિદમ્બરમ
કોંગ્રેસ ના નેતા પી ચિદમ્બરમ કહે કે કાશ્મીર માં આઝાદી ના નારા લાગે એમાં તમને શું વાંધો છે? અરે ચિદમ્બરમજી, ગુજરાત ના દરેકે દરેક નાગરિક ને વાંધો છે, કાશ્મીર ગુજરાત ના નાગરિકો ને જીવ કરતા વાલું છે, કાશ્મીર જીવ કરતા વાલું છે. રાહુલ ગાંધીએ ચોખવટ કરવી જોઈએ ચિદમ્બરમ ના સ્ટેટમેન્ટ સાથે. રાહુલજી સંમત છે કે નથી? મિત્રો મને કહો, આપણું આ ગુજરાત અંધારાથી બહાર આવ્યું, પીવાનું પાણી પહોંચાડ્યું ટેન્કર થી બહાર આવ્યું, ખેતી ની અંદર ખુશાલી આવી, જે ખેડૂતો ખાલી ચોખાના દાળ સિવાય કઈ ના કરતા એ કાજુ પરક પકવતા થયા, સ્ટ્રોબેરી પકવતા થયા, એ ખેડૂતો મશરૂમ પકવતા થયા. આ આદિવાસી ભાઈઓ એ મશરૂમ કાજુ સ્ટ્રોબેરી દાડમ દ્રાક્ષ આ વેચી પગભર થતા થયા. ગામડામાં 24 કલાક વીજળી આવી, પીવાનું પાણી પહોંચ્યું, ચેક ડેમો બન્યા, સિંચાઈની વ્યવસ્થા વધી, આટલા લાખો લોકોને ભણવા માટે શિષ્યવૃત્તિ મળી, નવી શાળાઓ બની, નિવાસી શાળાઓ બની, મેડિકલ કોલેજો બની, રોજગારી મળી. આ બધું કરવાની ભારતીય જનતા પાર્ટીને વોટ અપાય કે બકરા અને કુકડાવાળી કોંગ્રેસ પાર્ટીને વોટ અપાય? કોને વોટ અપાય ભાઈ? આ બકરો અને કૂતરાનો વિકાસ બરોબર યાદ રહી ગયો છે ને? 9મી તારીખે યાદ આવશે? 9મી તારીખે યાદ આવશે? ભારતીય જનતા પાર્ટીનો વિકાસ બરોબર યાદ રહ્યો છે? તો 9મી તારીખે કમરના નિશાન પર બટન દબાવશો, આ મોહનલાલ ઢોરિયાને જીતાડશો, 150 સીટોની સરકાર બનાવશો, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરશો. જોજો ભાઈ, બટન કમર પર દબાવજો, પણ એટલા જોરથી ગુસ્સા સાથે દબાવજો કે બટન તો મહુવામાં દબાય કરંટ ઇટાલીમાં લાગે. દબાવશો જોરથી, ભાજપને જીતાડશો તો મારી સાથે બંને હાથ ઉપર ઉઠાવી વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચી જોરથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપે જે સુંદર અને સચોટ માર્ગદર્શન આપ્યું છે. મહુવા વિધાનસભા ના દરેક જનતા ના દિલ અને દિમાગમાં આપની વાત પ્રવેશી ચૂકી છે અને આવનારી 9મી ડિસેમ્બરે કમરના નિશાન પર મત આપી આ મહુવા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું કમર ખીલવશે. ભારત માતા કી, ભારત.